જ્યાં સુધી સ્કૂલો ખુલે નહીં ત્યાં સુધી સરકારે વિદ્યાર્થીઓ માટે ધોરણ 1-12 માટે ઓનલાઈન ટીચિંગ પ્રોગ્રામ શરૂ કર્યા છે, જે દૂરદર્શન તેમજ અન્ય ચેનલો ઉપરથી સમયપત્રક પ્રમાણે જોઈ શકાશે. વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં તેથી 8 જૂનથી શાળાઓ શરૂ થતી હોય છે, તે જ દિવસથી ટીચિંગ શરૂ થયું છે. ટીવીના માધ્યમથી મોબાઈલમાં લિંક દ્વારા તથા પાઠ્યપુસ્તક તેમજ સ્ટડી મટીરિયલ પણ મોબાઈલમાં જોઈ શકાશે. સમગ્ર બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર બીએન પ્રજાપતિએ જણાવ્યું કે તો ઘરે બેઠા જ વિદ્યાર્થીઓ હોમ લર્નિંગ દ્વારા એ શીખી શકે અને આજે ડીડી ગિરનાર ઉપર આપણા જે નિયમિત જે છે બાયસેક દ્વારા ને ડીડી ગિરનારની ચેનલો જે છે વંદે ગુજરાતની, એના ઉપર નિયમિત પ્રસારણ થવાનું છે. ધોરણ 1-12 સુધી એ નિયમિત આપનો જે ટાઈમ ટેબલ આપણે દરેક સ્કૂલોને પહોંચાડ્યું છે, તો વિદ્યાર્થીઓ ઘેર બેઠા એનો અભ્યાસ કરી શકશે. આ જે પ્રસારિત કાર્યક્રમ થાય છે એને યુટ્યુબ ઉપર પણ એની લિંક મૂકવામાં આવશે, એના કારણે વિદ્યાર્થીઓ એ ઘેર બેઠા પણ મોબાઈલ ઉપરથી એને જોઈ શકશે. આ ઉપરાંત દરેક સ્કૂલોમાં આપણે પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડ્યા છે. પાઠ્યપુસ્તકો પણ એ રીતે તૈયાર કર્યા છે કે જ્યાં QR કોડ છે એ સ્કેન કરવાથી જે તે વિષયવસ્તુ છે એના વિડીયો વિદ્યાર્થીઓ ઓનલાઈન જોઈ શકશે. આ દ્વારા આ ઉપરાંત સ્ટડી મટીરિયલ જે તૈયાર કરેલું છે એ પણ આપણે એની લિંકો પણ આપણા વિદ્યાર્થીઓને આપણે મોકલી છે. તો આ ઉપરાંત સ્કૂલોએ પણ પોતાના દરેક વિદ્યાર્થીઓના ક્લાસવાઇઝ વોટ્સએપ ગ્રુપ તૈયાર કર્યા છે. ઘણી સ્કૂલો એ વિવિધ રીતે ઓનલાઈન ટીચિંગનું કામ પણ કરી રહી છે, પોતાના શિક્ષકોના વિડીયો પણ તૈયાર કરી રહી છે, એ દ્વારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી રહી છે. એ રીતે બીજી રીતે જોઈએ તો સ્કૂલમાં હાજરી વગર સ્કૂલો શરૂ થઈ ગઈ છે.